नमस्कार वाला विद्यार्थी मित्रों, अल्फा विद्या संकुल फरी एक बार आप सबने आवकारे छे। मित्रों आज खास आ वीडियो धोरण 10 ना विद्यार्थियों माटे छे अने धोरण 10 ना गुजराती विषय माटे टूंक समय में गुजराती धोरण 10 और धोरण 12 ना विद्यार्थियों माटे प्रश्नपत्र परिरूप जेने आपणे पेपर स्टाइल तरीके ओळखीए छीए ए पेपर स्टाइल पण आपवामां आवशे। पण ए पहेला आज गुजराती भाषा में धोरण 10 गुजराती मीडियम ना विद्यार्थियों माटे प्रथम भाषा गुजराती नुं पहेलू काव्य वैष्णव जन विषे आज आपणे अभ्यास करवाना छीए। अने आ काव्य एवुं छे जे मात्र कोई एक भाषानुं काव्य नथी पण विश्व कक्षानुं पहोंचेलुं काव्य, विश्व कक्षाए पहोंचेलुं काव्यनो आज आपणे अभ्यास करवाना छीए। आ वैष्णव जन काव्य ए मात्र एक नरसिंह मेहतानुं काव्य नथी, ए समग्र दुनियाना उत्तम काव्यमांथी, समग्र विश्वना गुजरातनुं नहीं, भारतनुं नहीं, नरसिंह मेहतानुं नहीं, पण समग्र विश्वना उत्तम काव्यमांनुं आ काव्य छे वैष्णव जन। एनो आपणे अभ्यास आजे करवाना छीए। पण ए अभ्यास करीए ए पहेला आपणी परीक्षाओमां सर्जक लक्षी थोड़ाक प्रश्नो पूछवामां आवे छे, एटले के कविने लगता अने लेखकने लगता थोड़ा घणा जे प्रश्नो पूछवामां आवे छे ए प्रश्नोनी आजे आपणे चर्चा करशुं। अने आ लेक्चरमांथी ચોક્કસ તમને 3 માર્ક્સ થી 5 માર્ક્સ નું તમારા બોર્ડ ના પેપર માં જોવા મળશે। હવે કારણ કે આપણે ત્યાં જેટલા પદ્ય અને ગદ્ય આપણે ગુજરાતી ના પેપર માં ધોરણ 10 હોય કે 12 હોય, મુખ્ય રીતે ચાર વિભાગ હોય છે, પદ્ય, ગદ્ય, વ્યાકરણ અને લેખન। એવી જ રીતે આવી રીતે આ પદ્ય છે, શું આને કહેશું આપણે પદ્ય, અને પહેલું જ પદ્ય આપણા અભ્યાસક્રમનું પહેલું પદ્ય છે વૈષ્ણવ જન। એમાં આપણે શું યાદ રાખવાનું, દરેક પદ્યમાં દરેક ગદ્યમાં એના લેખકનો, એના કવિનો, ટૂંકમાં એક જ શબ્દમાં કેવું હોય તો એના સર્જકનો પરિચય મિત્રો આપણને ખબર હોવી જોઈએ। કારણ કે દરેક પાઠમાંથી, દરેક કાવ્યમાંથી સર્જકને લગતા પ્રશ્નો પૂછાવાની પૂરી સંભાવના હોય છે। તો આપણે પહેલા નરસિંહ મહેતાનો સામાન્ય પરિચય લઈએ અને પછી વિશ્વવિખ્યાત આ પદ, આ જેને ભજન પણ આપણે કહી શકીએ છીએ, એ આ વૈષ્ણવ જનનો પરિચય લેશું। હવે જુઓ, પહેલા તો 3 વસ્તુ ક્લિયર હોવી જોઈએ। કૃતિનું નામ છે વૈષ્ણવ જન, એના કવિ છે નરસિંહ મહેતા, અને એનું સાહિત્ય પ્રકારમાં તમે પદ પણ લખી શકો છો અને ભજન પણ લખી શકો છો। ખાસ સમજો, સાહિત્ય પ્રકારમાં તમે ઓપ્શન વાળું, હવે તમને ખબર છે કે જોડકા તમને 10મા ધોરણમાં પૂછવામાં આવે છે, તો જોડકામાં જો પદ આપેલું હોય તો પણ એ વૈષ્ણવજન સાથે જશે અને ભજન આપેલું હોય તો પણ એ વૈષ્ણવજન સાથે જ જશે। હવે આપણે નરસિંહ મહેતાનો સામાન્ય પરિચયથી આજની શરૂઆત કરીએ। તો નરસિંહ મહેતાને લગભગ તો બધા ઓળખે છે, અને નરસિંહ મહેતા એવા કવિ છે કે જેને લગતા પ્રશ્નો ઘણીવાર મોટા ભાગે પૂછવામાં આવે છે, એટલા માટે એ નરસિંહ મહેતાનો સામાન્ય સંક્ષિપ્ત પરિચય આપણને ખબર હોવી જોઈએ। તો નરસિંહ મહેતા છે એ મૂળ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં એનો જન્મ થાય છે। નરસિંહ મહેતાનું જન્મસ્થાન આપણને ખબર હોવી જોઈએ કે ભાવનગર જિલ્લાનું તળાજા ગામ। હવે નરસિંહ મહેતા પછી આ જીવન તળાજામાં નહોતા રહ્યા, એની કર્મભૂમિ તરીકે એણે જૂનાગઢમાં રહ્યા હતા। તો આ બે વસ્તુ અહીંયાનો અલગ અલગ છે। નરસિંહ મહેતાની જન્મભૂમિ છે ભાવનગર જિલ્લાનું તળાજા ગામ, પણ નરસિંહ મહેતાની કર્મભૂમિ છે એટલે કે એને જીવનકાળ એનો ક્યાં વીત્યો છે, તો કે સૌરાષ્ટ્રનું ગરવા ગિરનારની ગોદમાં આવેલું શહેર એટલે કે જૂનાગઢ શહેર। તો નરસિંહ મહેતાની જન્મભૂમિ ભાવનગર જિલ્લાનું તળાજા ગામ અને નરસિંહ મહેતાની કર્મભૂમિ બને છે જૂનાગઢ શહેર। તો આટલી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ। હવે નરસિંહ મહેતા આટલા વિખ્યાત સાહિત્યકાર તરીકે શા માટે ઓળખાય છે, આપણે નરસિંહ મહેતાને પરિચયને લગતા થોડાક મુદ્દા લખતા જઈએ। આ ખાસ યાદ રાખવાનું છે, એની જન્મભૂમિ છે તળાજા, આપણને યાદ હોવી જોઈએ, અને એની જન્મભૂમિ છે જૂનાગઢ, આ બે વસ્તુ ક્લિયર હોવી જોઈએ। પછી નરસિંહ મહેતા છે એ ગુજરાતી ભાષાના આદિ કવિ તરીકે ઓળખવામાં આવે છે, આ આપણને ખાસ ખબર હોવી જોઈએ। ગુજરાતી ભાષાના આદિ કવિ તરીકે કોણ ઓળખાય છે, આ પ્રશ્ન લગભગ બોર્ડમાં 2 વાર પૂછાઈ ગયેલો છે। તો ગુજરાતી ભાષાના આદિ કવિ તરીકે નરસિંહ મહેતાને ઓળખવામાં આવે છે। નરસિંહ મહેતાનો સમયગાળો છે 15મી સદી, ખાસ યાદ રાખજો, નરસિંહ મહેતાનો સમયગાળો છે 15મું શતક અથવા તો 15મી સદી પણ આપણે કહી શકીએ।
હવે નરસિંહ મહેતાનો જન્મ, એનું કર્મ અને 15મા શતકમાં નરસિંહ મહેતા ગુજરાતી ભાષામાં થયા હોવાથી એ આદિ કવિ તરીકે, આદિ એટલે સૌથી જૂના કવિ, ગુજરાતી ભાષાના સૌથી જૂના કવિ તરીકે નરસિંહ મહેતા ઓળખાય છે. નરસિંહ મહેતાએ શું લખ્યું છે એના વિશે જો વાત કરીએ તો નરસિંહ મહેતાના બે પ્રકારના પદો છે. એક છે આત્મચરિત્રાત્મક પદો, જેમાં એને, જેમ આપણે ગદ્યમાં અત્યારે આત્મકથા લખાય છે એમ નરસિંહ મહેતાએ પોતાના આત્મચરિત્રાત્મક પદો પણ લખ્યા છે, અને સાથે સાથે નરસિંહ મહેતાએ કૃષ્ણ પ્રીતિના પદો લખ્યા છે. તો નરસિંહ મહેતાના બે પ્રકારના પદો છે, એક છે આત્મચરિત્રાત્મક પદો અને બીજા પદો છે કૃષ્ણ પ્રીતિના પદો, જે ઈશ્વરને ધ્યાનમાં રાખીને એમણે લખ્યા છે. તો હવે આપણે આદિ કવિ એવા નરસિંહ મહેતાનો સામાન્ય પરિચય જોઈએ. તો એના જે કૃષ્ણ પ્રીતિના અથવા તો આત્મચરિત્રાત્મક પદો છે એની પહેલા વાત કરીએ, કારણ કે ઘણીવાર એવું પૂછાય છે કે નરસિંહ મહેતાના કોઈ પણ બે ત્રણ પદોના નામ આપો. તો એમાં તમારે યાદ રાખવાનું છે હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું, શામળશાનો વિવાહ. આ ચાર યાદ રાખજો, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું, શામળશાનો વિવાહ. એની આખી કથા નથી કરવી કારણ કે લગભગ તમને ખબર હશે. નરસિંહ મહેતાની જીવનની કથા બહુ જાણીતી છે. ટૂંકમાં જોઈએ તો નાનપણમાં તેઓ કોઈ કામ કરતા નહીં, કારણ કે એને નાનેથી જ ઈશ્વર પ્રત્યે પ્રેમ હતો અને ઈશ્વર પ્રત્યે અનુરાગ હતો. પણ એની ભાભી છે એને આ વસ્તુ ગમતી નહીં, અને એક સમયે એની ભાભીએ એને મેણું માર્યું કે શું તમે કોઈ પણ પ્રકારનું કામ નથી કરતા ને એમનેમ ઘરમાં ને ઘરમાં પડ્યા રહ્યો છો, આ ગમતું નથી. અને નરસિંહ મહેતાને આ લાગી આવે છે, આ મહેણું એને લાગી આવે છે. એ દૂર જાય છે, જંગલની અંદર આગળ વધે છે, ત્યાં પોતાનું ઘર છોડી દે છે અને આગળ જઈને એક મહાદેવનું મંદિર આવે છે, એક શિવ મંદિર આવે છે. ત્યાં શિવલિંગને બાથ ભરીને શિવલિંગની ઉપાસના કરે છે, ભગવાન ભોળાનાથની ઉપાસના કરે છે, અને ભગવાન શિવ એને પ્રસન્ન થાય છે અને કહે છે કે માંગ, તારે શું જોઈએ. ત્યારે નરસિંહ મહેતા કહે છે કે હે ભગવાન ભોળાનાથ, મને હર મળી ગયા છે પણ હવે મારે હરી જોઈએ છે. સમજો, ભોળાનાથને, શંકર ભગવાનને કહે છે નરસિંહ મહેતા કે મને હર મળી ગયા છે, હવે મારે હરી જોઈએ છે. ને હરી કહેતા વિષ્ણુ, અને એટલા માટે મહાદેવ છે એને પોતાની સાથે વૈકુંઠમાં લઈ જાય છે, અને વૈકુંઠમાં જઈને શ્રી કૃષ્ણ અને એટલે વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણ જે રાસલીલા કરતા હતા એનું દર્શન નરસિંહ મહેતાને શંકર ભગવાન કરાવે છે. અને ત્યારથી એને કૃષ્ણ પ્રત્યે, હરિ પ્રત્યે, પેલા મહાદેવ છે એને હર કહેવાય અને વિષ્ણુ છે એને કહેશું આપણે હરિ. તો ભોળાનાથની કૃપાથી એને હરિ પ્રત્યે, કૃષ્ણ પ્રત્યે પ્રેમ જાગૃત થાય છે. અને પછીથી એને કૃષ્ણ વચન માગવા કહે છે. વિષ્ણુ ભગવાન એને કહે છે કે બોલ, તારે શું જોઈએ છે. ત્યારે નરસિંહ મહેતા કહે છે કે હે ભગવાન, મારે તમારી ભક્તિ જોઈએ છે, જીવનભર હું તમારી ભક્તિ કરતો રહું, બસ મારે આટલું જ જોઈએ છે, આનાથી વિશેષ મારે કશું જોતું નથી. ત્યારે શ્રી કૃષ્ણ એના ઉપર પ્રસન્ન થાય છે અને કહે છે કે જા, તું હંમેશા જીવનભર તારા મારા પ્રત્યે તારો પ્રેમ રહેશે, એટલે કે તારી ભક્તિ દિવસે ને દિવસે વધી રહેશે, અને જીવનમાં જ્યારે પણ તારે મારી જરૂર પડશે ત્યારે હંમેશા હું તારી મદદ કરવા માટે તૈયાર રહેશે. આવું વચન એને શ્રી કૃષ્ણએ આપેલું હતું, અને એટલા જ માટે એની આત્મકથા, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો આત્મચરિત્રાત્મક પદો છે, શામળશાનો વિવાહ છે, એના પુત્રનો વિવાહ છે. અને એમાં એની પાસે તો પૈસા તો હતા નહીં, કારણ કે નરસિંહ મહેતા પહેલેથી કંઈ કામ કાજ કરવું એને ગમતું નહીં, બસ આખો દિવસ ઈશ્વરની ઉપાસના કરવી, ભગવાનની ભક્તિ કરવી, બસ એ જ એનું લક્ષ્ય હતું. તો એ શામળશાનો વિવાહ કરાવવા કૃષ્ણ પોતે નરસિંહ મહેતાનું સ્વરૂપ લઈને આવે છે. પછી કુંવરબાઈનું મામેરું, પોતાની દીકરીનું નામ છે, નરસિંહ મહેતાની દીકરીનું નામ છે કુંવરબાઈ, તો એ કુંવરબાઈનું મામેરું પૂરવા માટે પણ નરસિંહ મહેતાના રૂપમાં શ્રી કૃષ્ણ આવેલા હતા. હારના પદો છે, હુંડીના પદો છે, આ બધા પદો છે એ ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતાના ખૂબ જ પ્રખ્યાત થયેલા પદો છે. અને નરસિંહ મહેતાએ પદ લખવા માટે એક વિશેષ પ્રકારના છંદની રચના કરી હતી. આ બહુ પૂછાય છે, નરસિંહ મહેતાએ મોટા ભાગના પદ છે એ કઈ ભાષામાં, સોરી, કયા છંદમાં લખ્યા છે. ખાસ યાદ રાખજો, નરસિંહ મહેતાએ પોતાના પદો છે, મોટા ભાગના પદો છે એ ઝૂલણા છંદમાં લખ્યા છે. આ ઝૂલણા શબ્દની જોડણી પણ જોઈ લેજો. ઝૂલણા, પોતાના
પોતાના જે પદો છે એ પદો માટે એને ઝૂલણા છંદનો ઉપયોગ કર્યો છે અને નરસિંહ મહેતાના પદોને કયા નામે ઓળખવામાં આવે છે આ પ્રશ્ન પણ બોર્ડમાં બે વાર પૂછાયેલો છે તો નરસિંહ મહેતાના પદને પ્રભાતિયા તરીકે ઓળખવામાં આવે છે ખાસ યાદ રાખજો નરસિંહ મહેતાના પદને પ્રભાતિયા તરીકે ઓળખવામાં આવે છે આટલી વાત નરસિંહ મહેતાની આપણે પરીક્ષા લક્ષી પૂરતી છે નરસિંહ મહેતા વૈષ્ણવ જન નો કૃતિ પરિચયને લગતો એકથી એકાદા માર્ક્સનું આવું પૂછાઈ શકે કે વૈષ્ણવ જનના કવિ છે નરસિંહ મહેતા એનો સાહિત્ય પ્રકાર છે પદ અથવા ભજન આ વૈષ્ણવ જન કાવ્ય લેવામાં આવ્યું છે નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદોમાંથી ખાસ યાદ રાખજો વૈષ્ણવ જન શેમાંથી લેવામાં આવ્યું છે નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદોમાંથી લેવામાં આવ્યું છે પછી નરસિંહ મહેતા વિશેનો સામાન્ય પરિચય આપેલો છે નરસિંહ મહેતાનો સમયગાળો છે એનું જીવનકાળ છે એ 15મું શતક છે એનો જન્મ થાય છે ભાવનગર જિલ્લાના તળાજામાં અને તેઓની જન્મભૂમિ છે તળાજા અને એમની કર્મભૂમિ છે જૂનાગઢ તેઓ આ જીવન જૂનાગઢ રહ્યા હતા પછી ગુજરાતી ભાષાના આદિ કવિ એટલે કે સૌથી જૂના કવિ તરીકે પણ નરસિંહ મહેતા ઓળખાય છે અને નરસિંહ મહેતાએ પોતાના પદોમાં કયા છંદનો ઉપયોગ કર્યો છે ઝૂલણા છંદનો સૌથી વધારે ઉપયોગ કર્યો છે નરસિંહ મહેતાના પદોને કયા નામથી ઓળખાય છે ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં નહીં ભારતમાં અને વિશ્વ વિખ્યાત નરસિંહ મહેતાના પદો છે તો એ નરસિંહ મહેતાના પદ છે એ ગુજરાતી ભાષામાં પ્રભાતિયા નામથી ઓળખાય છે આટલી માહિતી અહીંયા પૂરતી છે હવે આપણે આ નરસિંહ મહેતાનું આ જે વૈષ્ણવ જન કાવ્ય છે એ નરસિંહ મહેતાનું તો શ્રેષ્ઠ કાવ્યો નરસિંહ મહેતાએ કદાચ એટલું સર્જન એટલું વિશાળ એનું સર્જન છે પણ બીજું કંઈ ન લખ્યું હોત અને એકમાત્ર વૈષ્ણવ જન કાવ્ય એક જ લખ્યું હોત તો પણ એનું આ પદ છે એનું આ કાવ્ય છે એટલું ઉત્તમ કાવ્ય નિવડત એમાં શંકાને સ્થાન નથી છતાં પણ નરસિંહ મહેતાએ ઘણું બધું સારું આપ્યું છે ગુજરાતી ભાષાને અને ગુજરાતી ભાષા હંમેશા આ જીવન એનો ઋણ સ્વીકાર કરતી રહી છે તો નરસિંહ મહેતાનું આ જે પદ છે વૈષ્ણવ જન એ આપણા રાષ્ટ્રપિતા એટલે કે શ્રી મોહનદાસ કરમચંદ ગાંધી જેને આપણે મહાત્મા ગાંધીના નામથી ઓળખીએ છીએ આ મહાત્મા ગાંધીનું પ્રિય ભજન હતું વૈષ્ણવ જન આ વૈષ્ણવ જન છે એ મહાત્મા ગાંધીનું પણ પ્રિય હતું અને એટલા જ માટે ગત વર્ષ એટલે કે 2018માં ખાસ યાદ રાખજો 2018માં વિશ્વના 124 દેશ સમજો વિશ્વના 124 દેશના પ્રખ્યાત સિંગરોએ પ્રખ્યાત કલાકારોએ ભેગા મળીને આ વૈષ્ણવ જન કાવ્યને સ્વર આપ્યો છે આપણે એ કાવ્ય હવે હું તમને સંભળાવવાનો છું કે કેવી રીતે એ સરસ મજાના અલગ અલગ દેશોના જે મોટા કલાકારો છે જે મોટા સિંગરો છે 124 દેશના સિંગરોએ ભેગા થઈને કઈ રીતે આ વૈષ્ણવ જન કાવ્યને સ્વરાંકન આપ્યું છે એને આપણે સાંભળીએ અને પછી આપણે આપણી ભાષામાં આ વૈષ્ણવ જન પદનો સ્વરાંકન સોરી વૈષ્ણવ જન પદનો આસ્વાદ લઈશું પહેલા તમારી સામે રજૂ છે 124 દેશના કલાકારો દ્વારા આ જે વૈષ્ણવ જન કાવ્ય છે એનું સ્વરાંકન કઈ રીતે થયું છે ચાલો એને સાંભળીએ વૈષ્ણવ જન તો તેને કહીએ જે વીર ભરાઈ જાને રે વૈષ્ણવ જન તો તેને કહીએ જે વીર ભરાઈ જાને રે વૈષ્ણવ જન તો સકલ લોક માન સહુને વંદે સાચી
सकल लोक सहुने वंदे निंदा ना करे के नीरे निंदा ना करे के नीरे वाच काच मना निश्चल राखे धन धन जाना नी दे नीरे वैष्णव जाना था थे न कही है जे पीड़ा पराई जाने रे वैष्णव यण तो तेने कही है जे वैष्णव जन तो तेने कही है जे पीड़ा पराई जाने रे दुखे उपकारे करे तो ये मन अभिमान आने रे सकल लोक मा सहुणे वंदे निंदा न करे के नीरे जीवा थकीय सत्य न बोले वर्धन नव ज्वले हाथ रे वैष्णव जन तो तीने कहिए जे पीर पराई जाने रे वैष्णव जन तो तीने कहिए जे पीड़ा पराई जाने रे वैष्णव जन तो वचन तो तेनी कहिए जे पीर पराई जानी रे पर तुमका उपकार करे तो ये मन अभिमान लाने रे वन लोपिने कपच राखित छे काम क्रोर निवारा रे दर्शन करता खुड़ाई को तेरे थारिया रे वैष्णव जन तो तेने कही जे पीर पराई મજા આવી ને મિત્રો. તો આપણે જોયું કે અલગ અલગ જે ગુજરાતી ભાષાને સમજતા પણ નથી, કદાચ એની એની પાસે ગુજરાતી આ શબ્દોનું અર્થઘટન નહીં કર્યા હોય, છતાં પણ એ લોકોએ ટ્રાન્સલેટ કરીને એની ભાષામાં સમજવાનો પ્રયત્ન કર્યો હતો. પહેલા આ પ્રસિદ્ધ થયું હતું, તારીખ યાદ રાખજો, ગાંધી નિર્વાણ દિન એટલે કે 2 ઓક્ટોબર 2018 ના દિવસે મહાત્મા ગાંધીની 150મી જ્યારે તિથિ હતી ત્યારે આ ગીત છે. 124 દેશના અલગ અલગ કલાકારો દ્વારા આ ગાવામાં આવ્યું હતું.
તો હવે આપણે આપણી પોતાની આપણને ગર્વ થવો જોઈએ કે આપણી પોતાની ભાષામાં આપણી ગુજરાતી સંસ્કૃતિમાં આટલા સરસ પદો આટલા સરસ કાવ્યો આપણી ભાષામાં છે આનો ચોક્કસથી આપણને સૌને ગર્વ હોવો જોઈએ. તો હવે આપણે આપણી જ ભાષામાં આ વૈષ્ણવજન કાવ્યને સમજવાનો પ્રયત્ન કરીએ અને સાથે સાથે આપણે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નોની પણ ચર્ચા કરતા જશું. તો પહેલી જ પંક્તિમાં હવે આપણે શરૂઆત કરીએ એ પહેલા સમજીએ કે આ ભજનમાં આ પદમાં નરસિંહ મહેતાએ શું આપ્યું છે. તો આ પદ દ્વારા નરસિંહ મહેતા આપણને સમજાવવા માંગે છે કે એક સાધુ કેવો હોવો જોઈએ, એક સંત કેવો હોવો જોઈએ, એક માણસ જેને આપણે મકરંદ દવેની ભાષામાં કહીએ તો આખો અને પૂરો માણસ કેવો હોવો જોઈએ એ માણસની વ્યાખ્યા આ પદ દ્વારા નરસિંહ મહેતાએ આપી છે. આપણે ત્યાં એવું માનવામાં આવે છે કે જેણે ભગવા વસ્ત્રો પહેર્યા છે, કપાળ ઉપર મોટા મોટા તિલક કર્યા છે, ચાંદલા કર્યા છે, સાચો સાધુ એ જ છે, સાચો સંત એ છે. પણ એ માત્ર બાહ્ય દેખાવ છે. લીલા વસ્ત્રો પહેરે, મોટી મોટી દાઢીઓ બનાવે, એ માત્ર બાહ્ય દેખાવ છે. સફેદ વસ્ત્રો ઉપર ટીલા કરે, એ માત્ર બાહ્ય દેખાવ છે. બાહ્ય દેખાવ દ્વારા સાધુને સંતને આપણે ઓળખી શકતા નથી. પણ સાચો સાધુ કેવો હોવો જોઈએ, સાચો સંત કેવો હોવો જોઈએ એ નરસિંહ મહેતાએ એના લક્ષણો આપ્યા છે. હવે આ પદ દ્વારા આપણને શું મળશે? તો કે આપણે આપણી જાતને ઓળખી શકીશું. શું આપણે વૈષ્ણવજન છે? આ કોઈ વૈષ્ણવ સંપ્રદાય કે વૈષ્ણવ પંથ માટેનું ભજન નથી, વૈષ્ણવ લોકો માટેનું નથી, પણ એક દરેક માણસ માટે, દરેક જાતિના દરેક માણસને લાગુ પડે એવું આ ભજન છે, એવું આ પદ છે. આપણે પોતાની જાતને ઓળખી શકીએ કે હકીકતમાં આપણે જે માણસ હોવાનો ગર્વ લઈએ છીએ, શું હકીકતમાં આપણે સાચા માણસ છીએ? શું હકીકતમાં આપણી અંદર એ વૈષ્ણવજનના ગુણો છે જે નરસિંહ મહેતાએ કહ્યા છે? નરસિંહ મહેતાએ આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પહેલેથી કહી દઉં છું, અત્યાર સુધીમાં 10મા ધોરણની પરીક્ષામાં વારંવાર પૂછાતો પ્રશ્ન છે કે નરસિંહ મહેતાએ વૈષ્ણવજનના કયા કયા લક્ષણો આપ્યા છે. અને આખા કાવ્યમાં નરસિંહ મહેતા માત્ર ને માત્ર વૈષ્ણવજનના લક્ષણો વિશે જ વાત કરશે કે વૈષ્ણવજન કેવો હોવો જોઈએ. વૈષ્ણવજન એટલે શું? તો કે ભગવાનનો માણસ, ભગવાનને પ્રિય હોય એવો માણસ, સાચો સંત, સાચો આખો માણસ, પૂરો માણસ, પૂર્ણ રૂપે કોઈ માણસ છે તો એ માણસની અંદર કેવા ગુણ હોવા જોઈએ એના વિશે નરસિંહ મહેતા પહેલી જ પંક્તિમાં કહે કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહેવાય જે પીડ પરાઈ જાણે. પીડ એટલે દુઃખ અને પરાઈ એટલે બીજાની. વૈષ્ણવજન એટલે કે સાચો અને પૂર્ણ માણસ એ છે જે બીજાના દુઃખને સમજી શકે, જે પીડ પરાઈ જાણે. આપણે હંમેશા પોતાના દુઃખને જ જાણતા હોઈએ છીએ. જ્યારે આપણી જાત ઉપર, પોતાના ઉપર દુઃખ આવે છે ત્યારે આપણે હેરાન થઈએ છીએ. પણ જ્યારે કોઈ અન્ય વ્યક્તિને આપણે દુઃખી જોઈએ છીએ ત્યારે શું આપણી અંદર દુઃખ થાય છે? જો બીજાના પરાઈ પીડાને જોઈને, બીજાના દુઃખને જોઈને જો આપણી અંદર દુઃખ ઉત્પન્ન થાય તો હા, આપણે પણ વૈષ્ણવજન છીએ એવું આપણે માનવું જોઈએ. હવે આપણે આપણી જાતને ઓળખવાની છે કે આપણે કેટલા અંશે આ યોગ્ય પુરુષ છીએ, આપણે કેટલા અંશે યોગ્ય માણસ છીએ એ ઓળખવા માટે આપણી જાતને આને એરણમાં મૂકીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. વૈષ્ણવજન આપણે તેને કહેશું જે બીજા લોકોની પીડાને સમજી શકે, બીજા લોકોના દુઃખને સમજી શકે. આ પહેલું લક્ષણ. બીજું લક્ષણ કહે છે, પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે. પર દુઃખે ઉપકાર કરે, પર દુઃખે, સમજો એક સરસ મજાનો શબ્દ વાપર્યો છે, પર દુઃખે. પર દુઃખે એટલે કોઈ અન્ય વ્યક્તિના દુઃખે ઉપકાર કરે. કોઈ અન્ય વ્યક્તિ દુઃખી વ્યક્તિ છે, એ દુઃખી વ્યક્તિનું દુઃખ જુએ અને એ દુઃખી વ્યક્તિના દુઃખને દૂર કરવા માટે એના ઉપર ઉપકાર કરે. આપણે ત્યાં બે શબ્દો આવે છે, એક હોય છે દયા અને
એક હોય છે સહાનુભૂતિ. આ બંને શબ્દોને આપણે સરખા માનીએ છીએ, પણ હકીકતમાં દયા પણ અલગ છે અને સહાનુભૂતિ અલગ છે. આપણને ઘણીવાર અનેક લોકો ઉપર દયા આવતી હોય છે, પણ સહાનુભૂતિ બધા ઉપર નથી આવતી. કઈ રીતે? આપણે રસ્તા ઉપર ચાલીએ જતા હોઈએ અને કોઈ પ્રજ્ઞા ચક્ષુ માણસને આપણે જોઈએ તો આપણને એના ઉપર દયા આવે કે બિચારો કેવો જાય છે. પણ જો આપણે એની પાસે જઈએ, આપણને એનું દુઃખ સમજાય, બીજાનું આપણને દુઃખ સમજાય, આપણે એની પાસે જઈએ, એને રસ્તો ઓળંગાવી દઈએ, એને જ્યાં જવું હોય ત્યાં મૂકી જઈએ, કોઈ આવી જ રીતે કોઈ સમાજમાં અન્ય લોકો ગરીબ લોકોને જરૂર હોય અને એને આપણે મદદ કરીએ, આને કહેવાય પર દુઃખે ઉપકાર કરવો. બીજાનું દુઃખ જોઈને એ દુઃખી વ્યક્તિનું દુઃખ દૂર કરવું, એને કહેવાય છે પર દુઃખે ઉપકાર કરે. અહીંયા સુધીનું તો ઘણા બધા કરી દે છે, પણ હવેની જે વસ્તુ છે એ જુઓ તો ય મન અભિમાન ન આણે રે. પર દુઃખે ઉપકાર કરે, બીજાને બીજો વ્યક્તિ દુઃખી છે એના દુઃખને જોઈને એના ઉપર ઉપકાર કરે, છતાં પણ મન અભિમાન ન આણે રે, છતાં પણ એના મનમાં કોઈ પ્રકારનું અભિમાન નથી હોતું. અહીંયા ઘણા બધા માણસો ભૂલ કરી જાય છે. અત્યારનો સમય લોકડાઉનનો સમય છે, ઘણા એવા આર્થિક ભીંસવાળા લોકો છે, ગરીબ લોકો છે જેને ખાવા માટેની વસ્તુ નથી મળતી. તો આપણી સારામાં સારી પ્રવૃત્તિ આપણા સૌરાષ્ટ્રમાં થાય છે કે એને ઘણા બધા લોકો એની મદદ કરવા માટે જાય છે, એને અન્ન આપવા જાય છે, ખાવાનું આપવા જાય છે, એને આર્થિક મદદ કરે છે, અનેક પ્રકારની મદદો કરવામાં આવે છે, છતાં પણ એ બીજું ભૂલ ક્યાં કરે છે? પછી એના ફોટા પાડે છે, અનેક માધ્યમોથી ફોટાને પ્રચાર કરે છે અને પોતે જાણે કે કોઈ મહાન કામ કરે છે એવો ડોળ ઘણા બધા કરે છે. જો એ ફોટા છે એ કોઈ અન્ય લોકોને પ્રેરણા આપવા માટે મૂકે છે તો એ સારામાં સારી વાત છે, પણ જો એને પોતાની જાત ઉપર અભિમાન આવી જાય અને જાણે કે પોતે કંઈક મહાન કામ કરી રહ્યો છે, પોતે કોઈક વિશેષ કામ કરી રહ્યો છે, જો એને એવું લાગતું હોય તો એ ખરેખર ખૂબ ખરાબ બાબત છે, એ ખરેખર સાચી સેવા નથી. હવે જુઓ, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. એ બીજાના દુઃખ ઉપર ઉપકાર કરે છે, બીજાના દુઃખને દૂર કરવાનો પ્રયત્ન કરે છે, છતાં પણ એને મનમાં ક્યાંય કોઈ પ્રકારનું અભિમાન નથી હોતું. હવે જુઓ, આપણે ઘણા બધા એવી પ્રવૃત્તિ કરે છે અને પોતાના મનોમન ભલે કોઈ દેખાવ કરતા હોય તો બીજાને પ્રેરણારૂપ બનવા માટે દેખાવ કરતા હશે, પણ જો એના મનમાં, આપણને તો આપણી ખબર જ હોય ને, આપણે ઘણા બધા સારા નરસા કામ કરતા હોય, પણ એની પાછળનો આપણો હેતુ શું છે એ આપણી આત્મા, આપણું મન તો ચોક્કસથી સમજતો જ હોય છે. જો આપણા મનમાં એમ હોય કે આની આપણને મન, આપણા મનને તો ખબર જ હોય છે કે આ હું કામ કરું છું, આ મારા કામની પાછળનો મારો હેતુ શું છે એ તો આપણા મનને ખબર હોય, પણ જો આપણા મનમાં પોતાની જાતનું અભિમાન હોય, પોતાની જાતને કંઈક મોટી ગણવા માંડ્યા હોય તો ચોક્કસથી એ સાચો વૈષ્ણવજન નથી, એ સાચો યોગ્ય માણસ નથી. પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. ટૂંકમાં નરસિંહ મહેતા કહે છે કે બીજાના દુઃખ ઉપર ઉપકાર કરે છે, બીજાના દુઃખ જોઈને એને દુઃખને દૂર કરવાનો પ્રયત્ન કરે છે, અને છતાં પણ એના મનમાં ક્યાંય ક્યારે કોઈ પણ પ્રકારનું અભિમાન હોતું નથી. આગળની પંક્તિઓમાં કહે, બે લક્ષણો દેખાયા, પીડ પર આવી જાણે બીજાના દુઃખને સમજે. પછીનું લક્ષણ છે કે બીજાના દુઃખને દૂર કરવાનો પણ પ્રયત્ન કરે છે, છતાં પણ એના મનમાં એનું ક્યારેય અભિમાન હોતું નથી. પછીની આગળની પંક્તિઓમાં નરસિંહ મહેતા કહે છે કે સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે ની રે. નરસિંહ મહેતા કહે છે સકળ લોકમાં સહુને વંદે. આ સકળ લોકમાં, સકળ લોક એટલે સમગ્ર, સકળ છે એ એનો ખાસ શબ્દ યાદ રાખજો, સમાનાર્થીમાં વધારે પૂછાય છે. સકળ એટલે અખિલ અથવા તો સમગ્ર, આ બંને એના સમાનાર્થી શબ્દો છે. સકળ, અખિલ, સમગ્ર. સકળ લોકમાં સહુને વંદે. નરસિંહ મહેતા કહે છે કે જે સાચો વૈષ્ણવજન હશે એ સકળ લોકમાં સહુને વંદન કરતો હશે, જે સાચો. કારણ કે આપણે ત્યાં પણ કહેવાય છે કે કણ કણમાં ઈશ્વરનો વાસ છે. નરસિંહ મહેતાનું જ એક સરસ મજાનું અલગ કાવ્ય છે, એક બીજું પદ છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે. નરસિંહ મહેતા એક કાવ્યમાં કહે છે કે અખિલ બ્રહ્માંડમાં, સમગ્ર બ્રહ્માંડમાં એક જ ભગવાન છે, પણ જુદા જુદા રૂપે આપણને દેખાતો હોય છે. એ એટલા જ માટે અહીંયા પણ એ જ વાત કરે છે કે સકળ લોકમાં સહુને વંદે. જે સાચો સજ્જન વ્યક્તિ હશે એ સકળ લોકમાં એટલે કે સમગ્ર દુનિયા
દુનિયામાં સમગ્ર દુનિયામાં જેટલા લોકો છે કોઈ એનો ક્યારેય દુશ્મન નહીં હોય. કદાચ બીજો વ્યક્તિ એને દુશ્મન માનતો હશે, પણ એ પોતે ક્યારેય કોઈ વ્યક્તિને દુશ્મન નહીં માનતો હોય. આ વૈષ્ણવજનનું પહેલું લક્ષણ છે. સકળ લોકમાં સહુને વંદે, સકળ લોક, સકળ એટલે સમગ્ર, સમગ્ર દુનિયામાં, સમગ્ર લોકમાં એ બધાને વંદન કરતો હોય છે, ક્યારે કોઈની ઉપેક્ષા નહીં કરે અને સાથે નિંદા ન કરે કેની રે. આ વૈષ્ણવજન હશે એ ક્યારે કોઈની નિંદા નહીં કરતો હોય. નિંદા કરવી એટલે પાછળથી વાતો કરવી. મોટા ભાગે આવી કાગ દ્રષ્ટિ હોય છે બધાની. કાગડાનું તમે જુઓ તો એ સારી વસ્તુ નહીં ગોતે, એ ખરાબ વસ્તુ. જે સારું વસ્તુ હશે એની અંદરથી પણ એ ખરાબ વસ્તુને જ બહાર કાઢશે. તો આવા લોકોને કાગ દ્રષ્ટિ કહેવાય. આપણે નાના હતા ત્યારે એક કાવ્ય ભણ્યા હશો કે ઊંટ કહે આસા મામા વાકા અંગ વાળા ભૂંડા. આવું સરસ મજાનું કાવ્ય છે. એક ઊંટ હોય છે એને બધા પશુઓને, એના બધા પશુઓ છે એ વાકા અંગ વાળા દેખાય છે. કૂતરાને પૂંછ વાકીને, પોપટની ચાંચ વાકીને, ફલાણું, આવું અલગ અલગ પ્રાણીઓમાં, અલગ અલગ પશુઓમાં આ ઊંટ ને બધું વાંકું દેખાય છે. પણ ત્યારે શિયાળ એને કહે છે કે અન્ય ના તો એક છે, આપના 18 છે. શિયાળ એને સમજાવે છે કે તમે બધાના વાંક જોવો છો, બધાનું વાંકું જોવો છો, પણ તમારી જાતને તો જુઓ, તમારા તો 18 અંગ વાંકા છે. તો ઘણાને આવી આદત હોય છે, એ બીજા લોકોના દુર્ગુણો જ જોવે છે, એનો સાચો ગુણ નથી જોતો, એનો સારો ગુણ, એનો સદગુણ નથી જોતો, પણ એની નિંદા કરવાનો પ્રયત્ન કરે છે, એનો દુર્ગુણ બહાર કાઢે અને હંમેશા એના દુર્ગુણ વિશે જ નિંદા કરતા હોય છે. પણ વૈષ્ણવજને ક્યારેય આ કામ નહીં કરે. સકળ લોકમાં સહુને વંદે. આ વૈષ્ણવજન તો સમગ્ર દુનિયામાં, સમગ્ર લોકમાં ઈશ્વરનો વાસ છે એવું એ માનીને ચાલતો હોય છે, અને એટલા જ માટે દરેકને એ વંદન કરતો ચાલે છે. ક્યારેય પોતાની જાત ઉપર કે ક્યારેય કોઈ દિવસ પોતે ગમે તેવો વ્યક્તિ બની જાય છતાં પણ એ પોતાની જાતનું અભિમાન નહીં કરે, બધાને વંદન કરતો, બધાની પાસે નમીને રહેતો હશે અને સાથે સાથે નિંદા ન કરે કે નિરે. ક્યારેય કોઈની નિંદા નહીં કરે, ક્યારેય કોઈની ઉપેક્ષા નહીં કરે, ક્યારેય કોઈના વિશે ખરાબ વાત નહીં કરે, અન્ય લોકોમાંથી હંમેશા ગુણ જોશે, ક્યારેય બીજાનો દુર્ગુણ નહીં જુએ. આગળની પંક્તિમાં કહે, વાચ કાચ મન નિશ્ચલ રાખે. જે સાચો વૈષ્ણવજન છે એ વાચ કાચ અને મન આ ત્રણ વસ્તુ યાદ રાખવાની છે. વાચ કાચ અને મન છે એને નિશ્ચલ રાખે છે. વાચ એટલે વાચ શબ્દ આવ્યો છે વાચા પરથી. અતળપદો શબ્દમાં પણ પૂછાઈ શકે, વાચ એટલે વાચા, વાચા એટલે બોલી, અવાજ અથવા તો વાણી, એના માટે શ્રેષ્ઠ શબ્દ છે. વાચનો શ્રેષ્ઠ શબ્દ થાય વાચા અથવા તો વાણી. તો વાચ એટલે વાણી. કાચ, કાચનો, કાચના અહીંયા બે શબ્દ નીકળે, અર્થ નીકળે છે. કાચનો એક અર્થ થાય છે ચારિત્ર, અને કાચનો બીજો અર્થ થાય છે કાછડી. એ કાછડી એક જે બાંધવાની હોય છે, ઘણા બધા વિદ્વાનો કાછડી પણ એને માનતા હોય છે કે વાચ કાચનો અર્થ અહીંયા કાછડી છે, પણ હકીકતમાં અહીંયા કાચનો અર્થ કાર્ય અથવા તો ચરિત્ર હોવો જોઈએ. તો વાચ કાચ મન નિશ્ચલ રાખે. કેવા રાખે છે? નિશ્ચલ રાખે છે. અને નિશ્ચલ શબ્દનો અર્થ થાય છે નિર્મળ અથવા તો દ્રઢ. બેમાંથી કોઈ પણ અર્થ તમે લખી શકો. તો એ વ્યક્તિની જે વૈષ્ણવજન હશે એનું મન વચન અને કર્મથી હંમેશા દ્રઢ હશે અથવા તો હંમેશા એ નિર્મળ હશે. ક્યારેય એ ખરાબ વસ્તુ નહીં બોલે. વાચા, વાચા એટલે વાણી. ક્યારેય પોતાના મોઢાની વાણીને એ ખરાબ નહીં કરે. આપણે ખરાબ શબ્દો બોલીએ છીએ તો હકીકતમાં બીજાનું કશું જાતું નથી. કોઈને ખરાબ શબ્દો કહીએ તો સામેના વ્યક્તિનું કંઈ જવાનું નથી. આપણું મોઢું ખરાબ થાય છે, આપણો આત્મા ખરાબ થાય છે. વાચ કાચ મન નિશ્ચલ રાખે. પેલા તો વાચા એટલે કે પોતાની વાણીને હંમેશા નિર્મળ રાખે છે. કાચ એટલે પોતાનું ચારિત્ર, પોતાના આત્માને, પોતાના શરીરને અથવા તો પોતાના ચરિત્રને હંમેશા નિર્મળ રાખે છે. અને મન
મન એટલે પોતાનું આત્મા, પોતાનો મન છે હંમેશા નિર્મળ હોય છે, ક્યારેય એની અંદર કોઈ ખરાબ કચરો ભરાતો નથી અથવા તો કોઈ ખરાબ વિચાર છે એ વૈષ્ણવ જનની અંદર પ્રવેશી શકતા નથી. દ્રઢ મન વાળો હોય છે. આ પણ એનો એક અર્થ નીકળી શકે છે કે મન છે એનું કેવું હોય છે, દ્રઢ હોય છે. આપણે આ ગંગા સતીનું સરસ મજાનું ભજન છે કે મેરુ રે ડગે પણ જેના મનડા ડગે નહીં પાનભાઈ. અહીંયા નરસિંહ મહેતા એ જ વાત કરે છે કે જે વૈષ્ણવજન હશે એ મન વચન કર્મથી હંમેશા નિર્મળ હશે અને એની અંદર દ્રઢ મન રાખવાની એની અંદર શક્તિ હશે. વાચ કાચ મન નિશ્ચલ રાખે ધન ધન જનની એની રે. અને નરસિંહ મહેતા આગળ કહે કે આવા લોકોની જે જનેતાએ, જનેતા એટલે માતા, જનની એટલે જન્મ આપનારી માતા. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાઈ શકે જનની, જનની નો શબ્દાર્થ થાય છે જન્મ આપનારી માતા. તો ધન ધન જનની તેની રે, જે જનનીએ, જે માતાએ આવા વૈષ્ણવ જનને જન્મ આપ્યો છે, નરસિંહ મહેતા કહે છે કે એને ધન્ય છે. ધન ધન એટલે કે ધન્ય છે એવી જનેતાને. આપણે ત્યાં બહુ મજાની એક બહુ મજાનો દુહો છે કે જનની જણતો ભગત જણ કા દાતાર ને કા સુર, જનની તું જણતો ભગત જણ કા દાતાર ને કા સુર, નહીં તો રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. હવે કહે છે કે તું જો તારે બાળકને જન્મ દેવો હોય કા તું દાતાર ને જન્મ દે કા તો કોઈ સુર વીર ને જન્મ દે, નહીં તો વાંજણી રેજે તારું નૂર છે, તારી શક્તિ છે એને તું વેડફી ન નાખતી. હવે જે જન તાએ, જે માતાએ આવા વૈષ્ણવ જનને જન્મ આપ્યો છે એના વિશે નરસિંહ મહેતા કહે કે ધન ધન જનની એની રે, જેની અંદર આવા લક્ષણો છે, આવા વૈષ્ણવ જનના જેની અંદર લક્ષણો છે, હકીકતમાં ખરેખર નરસિંહ મહેતા કહે છે કે ધન્ય છે એની જનેતાને જેને પોતાની અંદર પોતાના ગર્ભમાં આવા શુરવીરને, આવા વૈષ્ણવ જનને, જે પૃથ્વી ઉપર સાચો માણસ બનીને જીવી શક્યો છે આવા વૈષ્ણવ જનને જન્મ આપ્યો છે. કહે છે વાચ કાચ મન નિશ્ચળ રાખે, સમજો હવે છેલ્લી વાર કહું છું, વાચ કાચ મન નિશ્ચળ રાખે એટલે કે પોતાનું મન વચન કર્મ, અથવા તો વાચ એટલે વાણી, કાચ એટલે ચારિત્ર, મન ને નિશ્ચલ રાખે છે. નિર્મળ પણ તમે લખી શકો છો અથવા તો દ્રઢ પણ તમે લખી શકો છો. પોતાના જે વૈષ્ણવજન હશે એ પોતાના મનને, પોતાના ચરિત્રને અને પોતાની વાણીને હંમેશા નિર્મળ રાખે છે. અને આવા વૈષ્ણવજનને, જનેતાને આ પ્રશ્ન બે વાક્યોમાં અથવા તો એક વાક્યમાં વધારે પૂછાય છે કે નરસિંહ મહેતા કોને ધન્ય કહે છે, અથવા તો આ જેની અંદર વૈષ્ણવજનના લક્ષણો છે એવી જનેતાને શા માટે ધન્ય કહે છે. તો એના જવાબમાં આપણે લખી શકીએ કે નરસિંહ મહેતા એવી માતાને ધન્ય કહે છે કે જેને, કોઈ માતાને ધન્ય કહે છે તો કે એવી માતાને ધન્ય કહે છે કે જેને આવા વૈષ્ણવજનને જન્મ આપ્યો છે. તો આટલા લક્ષણો આજે આપણે જોયા. પીડ પરાઈ જાણે કયા કયા લક્ષણોની ચર્ચા થઈ? પહેલું લક્ષણ પીડ પરાઈ જાણે, બીજા લોકોની પીડા સમજે. તમારે થોડુંક વિસ્તારથી લખવું પડશે, ચાર માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાઈ શકે. નરસિંહ મહેતાએ વર્ણવેલા વૈષ્ણવજનના લક્ષણો વર્ણવો. તો એમાં પહેલું લક્ષણ આવશે, નરસિંહ મહેતા વૈષ્ણવજનના લક્ષણો વર્ણવતા પહેલું જ લક્ષણ બતાવે છે બીજાની પીડાને સમજે, પછી બીજાના દુઃખ ઉપર ઉપકાર કરે, પણ એનું મનની, પોતાના મનની અંદર એનું અભિમાન ક્યારેય રાખશે નહીં. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે નિરે. સમગ્ર લોકમાં સહુને વંદન કરતો હશે, હંમેશા સહુનો મિત્ર બનીને, સહુને પ્રિય બનીને આ રહેતો હશે અને ક્યારેય કોઈ પણ વ્યક્તિની એ નિંદા કરતો નહીં હોય. અને પછી કહે છે વાચ કાચ મન નિશ્ચલ રાખે, એ પોતાના મનને, પોતાના વચનને, પોતાના ચરિત્રને અને પોતાના મનને, પોતાના વચનને, પોતાના કર્મને, પોતાના ચારિત્રને હંમેશા નિર્મળ રાખે છે. એનું મન હંમેશા દ્રઢ હોય છે. અને આગળ કહે છે કે આવા વૈષ્ણવજનની જનેતાને, આવી વૈષ્ણવજનને જન્મ આપનારી જનનીને નરસિંહ મહેતા અહીંયા ધન્ય કહે છે. ધન ધન જનની એની રે. આજના લેક્ચરમાં આજે આપણે આટલું જ કાવ્ય ભણીશું. હવે આવતા લેક્ચરમાં આગળની જે પંક્તિઓ બાકી છે, હજી ત્રણ પદ બાકી છે, એની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી ફરી મળીશું આવતા લેક્ચરમાં. આવજો. અલ્ફા અલ્ફા
एजुकेशन का सबसे उज्जवल दिन, यहाँ हंसते खेलते बने फ्यूचर सुरक्षित, अल्फा के छाव तले शिक्षा की लहर चले, कुछ कर दिखाने का सपना हर स्टूडेंट में पले, एजुकेशन का सबसे उज्जवल दिन अल्फा विद्या संकुल, जहाँ हर स्टूडेंट को मिले एक ब्राइट फ्यूचर।